यदि कौन युग नहीं छे ए धानी रे अभी तो मैं कौन युग नहीं थे अभी तो मैं कौन युग नहीं थे अने खेतर मां नहीं देखूं सेठे सेठो घसा से अने खेतर मां नहीं देखूं वाहन नी चोरी करी अने बोला ब्राह्मणों चढ़ से ए भाई गायों भैंसों जो ने जा शेरे ए जी ये भी गायों भैंसों आ बदा कलयुग ना एंधाण अपना धीरा भगत के छे धीरा भगत ए बहुत चाबखा लिखा है એમના ભજનો પણ એવા સુંદર છે અને આગમવાણી પણ એમની એવી છે. આપણા મેકંડાડા એ પણ આગળના યુગ તો એવા હતા એને કોઈક સાધુ વિરલા જાણતા, પહેલાના યુગ કેવા હતા એની વાત કરી. ધીરા ભગતે એમ કીધું કે કળિયુગ કેવો આવશે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ આખા કળિયુગના એંધાણ આપે છે. શ્રીમદ ભાગવતજીમાં ભગવાન વેદ વ્યાસ આખા કળિયુગના એંધાણ આપે છે અને આપણા ભજનોમાં આવા મહાપુરુષો કળિયુગના એંધાણો આપ્યો. અને સાહેબ એકદમ સત્ય સનાતન આ વાત છે કે આ લગભગ થતું આવે છે. અમુક વસ્તુ એવી છે કે હજી થોડોક સમય હું નહીં ને આપણે નહીં ને આપણી પેઢીઓ જોહે, બાકી ઘણું ખરું તો આપણે જ જોતા જઈએ છીએ. તજ સેઢે શઢો ઘસાસે અને ખેતરમાં નહીં દેખું આદિ વાહનની ચોરી કરી. બ્રાહ્મણો તમે વિચાર કરો કે ચોરીઓ કરશે એમ, વાહનોની ચોરી કરશે અને જે ગાયત્રી એને કાને ધરવાની હોય, ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવાનો હોય, એવી ગાયત્રીને છોડીને અને આવા ચોર જેવા ધંધા કરશે. હજી તો એવું છે નહીં પણ આપણી પેઢીઓ બધા જોહે આ બધું. આમાં કાંઈક એકલા બ્રાહ્મણનું નથી, આમાં તો બધાનું છે. આમાં આપણે આવી જાય છે પણ જે સત્ય સનાતન છે એને સ્વીકારવું જ રહ્યું સાહેબ. આ એ તો સ્વીકારવું જ પડે. આદિ વાહન ની ચોરી કરી અને બ્રાહ્મણો ચડશે એ જી જોગી ભોગી જોને થાશે રે એ જી બાવા થાશે. આ બાવા છે એ આપણો વાત નથી હો બાપુ, આપણું આવે તે કઈ ન આવે એવું નથી. પણ જે આપણે ગિરનારમાં જે છે એ મહાપુરુષો ભજન મૂકીને વ્યભિચારીઓ થશે એવી વાત છે. કે પછી એમાં આપણે સાધુ સમાજ હોય કે ઈ સાધુ સમાજ હોય, પણ સાધુ પોતાની સાધુતા મૂકી દે, સાધુ પોતાનું ભજન મૂકી દે અને વ્યભિચારી થઈ જાય તો એ સાધુ નથી, એ બાવા છે બધા. એ જ એમાં જોગી ભોગી જોને થાશે રે વ્યભિચારી આવી જો મેં કોણ
जाने जा खुद से जाला नीच ना घेरे तेदी घोड़ा बंधा से अन श्रीमंत हाले पग पाला ए जी मां जम चोरी करो से रे माजम चोरी जो ने कर शेरे ए जी वानंद थाशे व्यापारी અને બધા પુરુષ થાશે ગુલામ રાજ રાણી ના થશે ઘેરે ઘેરે નારદજી મહારાજ ભાગવતજીની શરૂઆતમાં કહે છે કે આ કલયુગનું વર્ણન કરતા કહે છે કે આ સંસાર એવો પ્રભુ થયો છે કે ઘેરે ઘેરે સ્ત્રીઓનું શાસન ચાલે છે અને હકીકત છે ભાઈ એવું અત્યારે તો જોકે થઈ જ ગયું છે અને આપણા સાહિત્યકારોલા દાખલો દે કે એક રાજાએ એમ કીધું પોતાના નગરમાં જાહેરાત કરી કે કોઈ શૂરવીર એવો માણસ છે કે પોતાનું હાલતું હોય ઘરમાં એટલે કોઈ કોઈ એમાંથી જાગ્યો નહીં પણ એક માણસે મૂછ ઉપર હાથ કહીને કે મહારાજ હું એક એવો છું કે મારું ઘરમાં હાલે છે મારા પત્નીનું ન હાલે તો કે સાબાશ આ સફેદ ઘોડો લઈ જતો તું અને જેટલાનું ઘરમાં ન હાલતું હોય એ બધા લાલ ઉપાડો કે કાળો ઉપાડો કે જે કીધું હોય ટૂંકમાં અને પછી ઘેરે આવે છે ને એના પત્નીને કીધું કે મેં રાજાને કીધું કે મારું ઘરમાં હાલે એના પત્ની કે બહુ સારો ઘોડો તમે લઈ આવ્યો પણ આનો એક કાન તો કાળો છે અને બદલી આવો આખો સફેદ હોય એવો લઈ આવો એટલે આ પાછો આવ્યો રાજાની પાસે કે મહારાજ એક વસ્તુની ભૂલ પડી ગઈ તો કે હું કે આ ઘોડો બહુ સારો છે પણ આનો એક કાન કાળો છે એમ મારા ઘરના કહે છે તો કે આ એ ઘોડો બાંધી દે ને ઓલો લાલ ઉપાડી જા તારું હાલતું નથી એમ કે ને એટલે આવું બધું થાય કળિયુગમાં એ બધા પુરુષ થશે ગુલામ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં અને સાહેબને ભરે સલામ એ જી એવી બેની રોટી જાશે એવી જો ને બેની રોટી જાશે રે તો પછી સગપણમાં
એજી હક પણ માયે સાળી રહેશે શ્રીમંત હાલે પગપાળા એજી માજમ ચોરી કરશે રે એજી માજમ ચોરી જોને કરશે રે એજી વાનંદ થાશે વેપારી બધા પુરુષ થાશે ગુલામ રાજ રાણી ના થશે ઘેરે ઘેરે. નાથજી મહારાજ ભાગવતજીની શરૂઆતમાં કહે છે કે આ કલયુગનું વર્ણન કરતા કહે છે કે આ સંસાર એવો પ્રભુ થયો છે કે ઘેરે ઘેરે સ્ત્રીઓનું શાસન ચાલે છે. અને હકીકત છે ભાઈ એવું, અત્યારે તો જોકે થઈ જ ગયું છે. અને આપણા સાહિત્યકારોલા દાખલો દે કે એક રાજાએ એમ કીધું પોતાના નગરમાં જાહેરાત કરી કે કોઈ શૂરવીર એવો માણસ છે કે પોતાનું હાલતું હોય ઘરમાં, એટલે કોઈ કોઈ એમાંથી જાગ્યો નહીં પણ એક માણસે મોછ ઉપર હાથ કહીને કે મહારાજ
હું એક એવો છું કે મારું ઘરમાં હાલે છે, મારા પત્નીનું ન હાલે. તો કે સાબાશ, આ સફેદ ઘોડો લઈ જતો તું, અને જેટલાનું ઘરમાં ન હાલતું હોય એ બધા લાલ ઉપાડો કે કાળો ઉપાડો, જે કીધું હોય ટૂંકમાં. અને પછી ઘેરે આવે છે ને એના પત્નીને કીધું કે મેં રાજાને કીધું કે મારું ઘરમાં હાલે. એના પત્ની કે બહુ સારો ઘોડો તમે લઈ આવ્યો, પણ આનો એક કાન તો કાળો છે અને બદલી આવો આખો સફેદ હોય એવો લઈ આવો. એટલે આ પાછો આવ્યો રાજાની પાસે ને કે મહારાજ એક વસ્તુની ભૂલ પડી ગઈ. તો કે હું? કે આ ઘોડો બહુ સારો છે પણ આનો એક કાન કાળો છે એમ મારા ઘરના કહે છે. તો કે આ ઘોડો બાંધી દે ને ઓલો લાલ ઉપાડી જા, તારું હાલતું નથી એમ કે ને. એટલે આવું બધું થાય કળિયુગમાં. એ બધા પુરુષ થશે ગુલામ, ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં, અને સાહેબને ભરે સલામ. એ જી એવી બેની રોટી જાશે. એવી જો ને બેની રોટી જાશે રે તો પછી સગપણમાં બરાબર, પણ બેનું ને બહુ આ વાળની વધારે એમને માવજત રાખતા હોય, એની વધારે કરતા હોય ને, કટિંગ કરાવતા હોય ને, આમ તેને ઘણું કરાવે. પણ આપણા શાસ્ત્રો એવું પ્રમાણ આપે છે ભાઈ કે જે માતાઓ બહેનો પોતાના વાળનું કટિંગ કરાવે એના પતિનું આયુષ્ય ઓછું થાય છે. પણ આ તો કળિયુગની વાત કરી છે એટલે કળિયુગમાં તો આવું બધું થવાનું જ છે. એટલા માટે બહેનોએ વાળ કપાવવા ન જોઈએ, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે બેનું દીકરીઓ જો પોતાના વાળ છેદન કરાવે તો એના પતિના આયુષ્યમાં ઘટાડો થતો જાય છે. ગરીબની અરજી સાંભળશે નહીં, શણગારમાં બીજું કાંઈ ન રે, શોભામાં રે સેવા. એ જીવાણિયા બાતું લૂટશે રે, અને રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી. આવું બધું કળિયુગનું એંધાણમાં છેલ્લે કહે છે. એ ભાઈ છાસમાં માખણ નહીં તરે, અને દરિયે નહીં હાલે વાણ, ચંદ્ર સૂરજના તેજ ઝાંખા થશે. આવા બધા છે આગમના એંધા. ધીરો 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 ધીરો.
ધીરો કે છે રે એજ કીધું છે બધું મેં વિચાર કરી